हूँ आशा राखू छू कि आप सब कोई मजा में छो। हूँ रुचा पंड्या, आप सब इंडिया न्यूज गुजरात डिजिटल प्लेटफॉर्म लाइव फरी एक बार हार्दिक स्वागत करूं छूं। आज आपणे जे सब्जेक्ट लईने आवे छे, जे विषय लईने आवे छे, ते विषयनुं नाम छे के गरबा एटले के नवरात्रि अने गरबाने शुं लेवा देवा छे। सौथी पहेला तो आपणे वात करीए के आखुं वर्ष आपणे जे नवरात्रिनी राह जोईने बेठा होय छे, जे 9 दिवसनो धार्मिक हिंदू धार्मिक तहेवार कहेवाय छे, जे कदाच सौथी लांबो चालतो एक धार्मिक तहेवार छे अने तेनी राह आपणे आखुं वर्ष जोता होईए छीए अने खबर ज नथी पडती के 9 दिवसनो समय क्यारे वीतित थई जाय छे। हजू एक दिवस तो पहेलो दिवस तो आवेलो हतो अने आज 9मो दिवस छे, आज छेल्लो दिवस छे, आज आपणे छेल्ला दिवसे 9मेना दिवसे 9मा नोरते आपणे मातानी आराधना करवाना छे। પછી દશેરો આવે છે, આપણને ખ્યાલ જ ન રહ્યો કે આપણે એટલા ખુશ હતા, એટલા ઉત્સુક હતા 9 દિવસના તહેવારને માણવા માટે ને ક્યારે આવ્યો, ક્યારે આ તહેવાર પતી ગયો આપણને સૌને યાદ જ ન રહ્યું। પણ આજે આપણે જે વિષય લઈને આવ્યા છે તેના વિષય ઉપર આપણે વાત કરવાની છે કે આ નવરાત્રી એટલે કે 9 જે અલગ અલગ રાત છે જેમાં માં દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપની આપણે જે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ તે પૂજા કરવાને, તે આરાધના કરવાને અને ગરબા રમવાને શું લેવા દેવા। તો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે દરેક જગ્યાએ નવરાત્રીનો જે તહેવાર છે તેને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે। ખાસ આપણે જો અત્યારે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં નવરાત્રીને માતાના દરેક જે અલગ નવું નવું સ્વરૂપ છે તેની અલગ અલગ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે। દરરોજ સાંજે મને લાગે છે કે બધા પોતાના ઘરમાં તેમજ શેરીમાં અને પાર્ટી પ્લોટમાં પણ જે કોઈ ગરબા કરતા હશે એ સૌ કોઈ સાંજે એકઠા થતા હશે, પોતાનું કામકાજ પતાવી, ભણવાનું પતાવીને બધા જ નાનાથી લઈને મોટાવેના દરેક લોકો છે તે પણ નવરાત્રી માટે એટલા જ ઉત્સુક હોય છે અને બધા જ સમાન જુસ્સા સાથે એકઠા થતા હોય છે, માતાજીની પૂજા કરતા હોય છે, આરાધના કરતા હોય છે અને તેના ગુલણા ગાવા માટે સૌ કોઈ ભેગા રાત્રે મળીને ગરબા કરતા હોય છે। અને હવે આપણે વાત કરવાની છે કે શા માટે ગરબા રમવામાં આવે છે, પણ તે પહેલા કહી દઉં કે એક બે કથા આપણા સૌના ધ્યાનમાં હોય છે કે શા માટે નવરાત્રીનો મહોત્સવ જે તે ઉજવવામાં આવે છે। પહેલી વાર્તા તો એમ છે, એવી કથા કહી શકાય કે જ્યારે જે મહિષાસુર છે તેમણે ભગવાન શિવની આરાધના કરી હતી, તેમના સાથે ઘણી બધી શક્તિ એવી પ્રાપ્ત કરી લીધી હતી કે કોઈ પણ દેવની પાસે એવી શક્તિ નથી ને બધા જ દેવ કદાચ ભેગા મળીને પણ મહિષાસુરનું યુદ્ધ કરે, તેના સામે લડવા જાય તો પણ મહિષાસુરને હરાવી નતા શકતા। તેટલી શક્તિ મહિષાસુરે ભગવાન શિવના સાથે મેળવી લીધી અને તેના કારણે બધા જ દેવતાઓ હારી ગયા હતા અને પછી બધા દેવતાઓએ માં દુર્ગાની પૂજા કરી હતી અને માતાને કહ્યું હતું કે માતા તમે જાઓ મહિષાસુરને હરાવો, કારણ કે અમારી પાસે એવી શક્તિ નથી, તમે આદિદેવી છો અને તમે જ આને હરાવી શકો છો। ત્યારે માતાએ 9 જે સ્વરૂપ છે તેમાં મહિષાસુરને હરાવ્યો હતો અને તે 9 સ્વરૂપની આપણે આરાધના કરતા હોય છે 9 દિવસ। બીજી કથા એવી છે કે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જે સંપૂર્ણ હનુમાનની જે સેના છે તે બધાએ માતાની સેવા કરી હતી, પૂજા કરી હતી, આરાધના કરી હતી, પોતાની શક્તિઓ મેળવવા માટે, વધુ શક્તિઓ પ્રાપ્ત કરવા માટે। હવે આ બંને કથા વચ્ચે ઘણા લોકોએ અલગ અલગ કથાઓ પણ સાંભળી હતી, ઘણા બધાની અલગ અલગ માન્યતાઓ પણ છે, પણ મોટા ભાગે આ બે કથાઓ પણ સાંભળવામાં ક્યાંક ને ક્યાંક આપણા બધાના કાને પડતી રહે છે। અને હવે હું તમને જણાવું કે જે ગરબા છે અને નવરાત્રીનો છે તે બંને વચ્ચેનો જે સંબંધ છે દાંડિયાનો પણ તે ખૂબ જ ધાર્મિક છે। એવું શા માટે? તો સૌથી પહેલા તો જે 9 અલગ અલગ દિવસ છે તેમાં મેં જેમ આગળ કહ્યું કે 9 અલગ અલગ દેવીઓના જે સ્વરૂપ છે તેની આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ ને ત્યારે જ્યારે આપણે બધા ગુજરાતમાં જ્યારે ગરબા કરતા હોઈએ છીએ ત્યારે આપણે ગોળ રાઉન્ડ એટલે કે સર્કલમાં, વર્તુળમાં આપણે સૌ કોઈ ગરબા કરતા હોઈએ છીએ અને તે વર્તુળ દર્શાવે છે માતાજીનું ચક્ર। જી હા, અને જે દાંડિયા આપણે રમતા હોઈએ છીએ તે કહેવામાં આવે છે કે જે માય મહિષાસુરનો જે વધ કરવા માટે જે શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો તેની જગ્યાએ આપણે દાંડિયા સાથે પણ ગરબા કરતા હોઈએ છીએ। ગરબા જે શબ્દ છે તે હકીકતમાં એવું કહેવામાં આવે છે કે ગર્ભ શબ્દમાંથી લેવામાં આવે છે ને માના ગર્ભમાંથી નીકળેલા આપણે સૌ કોઈ શિશુઓ તેમની આરાધના કરવા માટે આપણે સૌ કોઈ ગરબા કરતા હોઈએ છીએ। અને આ સિવાય પણ આપણે ઘણા બધા વિષયો પર ચર્ચા કરવાની છે કે નવરાત્રીમાં ઉપવાસ શા માટે કરવામાં આવે છે, શા માટે આને સ્ત્રી શક્તિનો પર્વ કહેવામાં આવે છે। હવે બીજા ઘણા બધા વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે। આપની કઈ કથા આપણે સાંભળી છે તે પણ અમને ચોક્કસથી જણાવશો, આપને આ વિડીયો ગમ્યો કે કેમ તે પણ અમને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવશો ને આપણું આ વિડીયો ઉપર શું કહેવું છે, આપનું કોઈ મંતવ્ય હોય તો પણ ચોક્કસથી આપ લાઈવમાં પણ જણાવી શકો છો। લાઈવ પત્યા પછી આપ અલગથી જોઈને મારા પેજ ઉપર જઈને કોમેન્ટ્સમાં પણ આપ જણાવી શકો છો। હું અને મારી ટીમ સંપૂર્ણપણે પ્રયાસ કરીશું કે આપના તમામ જે પ્રશ્નો છે, જે પણ મૂંઝવણો છે અને જે પણ આપણા પ્રતિભાવો છે તેના ઉપર ફરીથી અમે અમારા જે પણ જરૂરી લાગતા જેટલા પણ જવાબો આપવાના છે તે ચોક્કસથી આપીશું। ફરી મળીશું નવી વાત, નવી વિગત સાથે, ત્યાં સુધી રજા આપશો, આભાર।